गुड मॉर्निंग जसवीर विद्यार्थी मित्रों, आज आप स्टार्ट करिए छे चैप्टर नंबर 11 માં ઈથર ની રાસાયણિક પ્રક્રિયાઓ। ઓકે, તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ તો કે ઈથર કે જેમાં બે કાર્બન ની વચ્ચે શું રહેલું છે તો કે ઓક્સિજન, બરાબર। આ ઓક્સિજન તો કે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે તો ઈથર માં આપણે સૌપ્રથમ પહેલી રાસાયણિક પ્રક્રિયાઓ જોશું તો કે ઈથર માં कार्बन ऑक्सीजन बंध तूटवानी प्रक्रियाओ एमा सौथी मेक्सिमम जो टॉपिक पूछाय छे तो के ईथर नी एचएक्स एटले के हाइड्रोजन हेलाइड साथे नी प्रक्रिया। चलो तो ईथर नी एचएक्स साथे नी प्रक्रिया जेमा एचआई अथवा तो एचडीएल साथे नी जे प्रक्रियाओ छे सौथी इम्पोर्टेंट टॉपिक छे अने वारंवार पूछायो पण छे। तो सौ प्रथम एमां जोईए के पहलू अल्काइल एराइल ईथर, आ प्रक्रियामां कुल त्रण अलग अलग केस छे जेमां पहलो केस जोईए अल्काइल एराइल ईथर मां एचआई साथेनी प्रक्रिया। तो अहींया हुं लउं छुं मिथॉक्सी बेंजीन, आ मिथॉक्सी बेंजीन ने एचआई साथे नी प्रक्रिया। ओके, तो आ मिथॉक्सी बेंजीन मा जरे एचआई साथे तमे प्रक्रिया करो छो त्यारे हमेशा कयो बंध तूटे छे तो के ऑक्सीजन अने अल्काइल समूह वच्चे, बराबर। एनु कारण तो के जुओ अपनी पासे कोई पण एराइल हेलाइड એટલે કે આની સાથે બેન્ઝીન રિંગ છે, અત્યારે બેન્ઝીન રિંગ માં એકાંતરે શું છે તો કે ત્રણ દ્વિબંધ। હવે જુઓ કમ્પલ્સરી આ બંધ તૂટશે એનું કારણ શું તો કે અહીંયા ઓક્સિજન ની ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ શું હોય છે તો કે બેન્ઝીન ની રિંગ સાથે સતત સંસ્પંદન માં જોવા મળે છે, બરાબર। એટલે કે ઓક્સિજન અને એરોમેટિક રિંગ વચ્ચેની જે બંધ છે એ શું હોય છે તો કે આંશિક દ્વિબંધ સ્વભાવ ધરાવે છે જે સંસ્પંદનના કારણે જોવા મળે છે। તો અહીંયા ઓક્સિજન અને આલ્કાઇલ સમૂહ વચ્ચે સિંગલ બંધ છે જ્યારે ઓક્સિજન અને એરાઇલ સમૂહ વચ્ચે આંશિક દ્વિબંધ છે। તો દ્વિબંધની સરખામણીમાં એકલ બંધ નિર્બળ હોવાના કારણે શું થશે અહીંયા તો કે ફરજિયાત ઓક્સિજન અને મિથાઇલ સમૂહ વચ્ચેનો બંધ તૂટશે। તમે જોઈ શકો છો અહીંયા કે જો એચઆઈ ની સાથે પ્રક્રિયા કરીએ તો જેમાં એચ પ્લસ અને આયોડિન માઇનસ, તો અહીંયા જ્યારે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે ત્યારે કાર્બન ધન અને ઓક્સિજન ઋણ, તો શું મળે છે અહીંયા તમને ફિનોલ અને મિથાઇલ આયોડાઇડ નિપજ તરીકે મળે છે। તો પહેલા કેસમાં ખાસ શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે એરાઇલ સમૂહ અને આલ્કાઇલ સમૂહ બંને હાજર હોય છે ત્યારે ઇથરમાં ફરજિયાત કયો બંધ તૂટે છે તો કે આલ્કાઇલ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટી અને હંમેશા શું મળે છે ફિનોલ અને આલ્કાઇલ આયોડાઇડ મળે છે। એના પછી સેકન્ડ કેસ જોઈએ તો કે જ્યારે ઇથર ની પ્રક્રિયા એટલે કે ઇથર ની સાથે દ્વિતીય અને પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હોય અહીંયા હું લઉં છું ઇથાઇલ મિથાઇલ ઇથર, તો પ્રક્રિયા કઈ રીતે થાય છે તો સૌ પ્રથમ એચઆઈ માંથી એચ પ્લસ એટલે કે એનું પ્રોટોનેશન થાય છે ઓક્સિજન પર રહેલી લોન પેરમાં। ઓકે, શું છે અહીંયા તો કે ઇલેક્ટ્રોન દાન કરી શકે છે એટલે કે લુઇસ એસિડ છે। હવે લુઇસ એસિડ છે તો થશે શું એ હાઇડ્રોજન સાથે એનું અહીંયા પ્રોટોનેશન થશે તો અહીંયા સીએચ થ્રી
CH2OH प्लस અને અહીંયા CH3 હવે અહીંયા પ્રોટોનેશન થાય છે બરાબર આ જે પ્રક્રિયા છે કે જ્યારે ઇથરમાં ઓક્સિજનની સાથે પ્રાથમિક અને દ્વિતીય આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય છે તો એ પ્રક્રિયા SL2 પ્રક્રિયાની ક્રિયાવિધિને અનુસરે છે બરાબર અહીંયા કોઈ જ કાર્બોકેટાયન બનતો નથી શું બને છે એક સંક્રાંતિ અવસ્થા બને છે ટ્રાન્ઝિશન સ્ટેટ બને છે तो आज संक्रांति अवस्था है तो के आई माइनस केन्द्रानुरागी तरीके वर्ते तो थसे शु तो जो प्रोटोनेटेड इथर है कि CH3 CH2OH प्लस CH3 तो SN2 में तब भाई गया कि SN2 क्रियाविधि को अनुसरे तो अवकाशीय अवरोध ने तो अहियाँ ઇથાઇલ સમૂહ છે અહીંયા મિથાઇલ સમૂહ છે મિથાઇલ સમૂહનો અવકાશીય અવરોધ ઓછો હોવાથી જે આયોડિનનો કેન્દ્રાનુરાગી હુમલો થાય છે એ કોની ઉપર થાય છે તો કે ઓછા આલ્કાઇલ અથવા તો ઓછા કાર્બન ધરાવતી શૃંખલા ઉપર તો આયોડિન અહીંયા હુમલો કરે છે અને શું થાય છે આ ઓક્સિજન અહીંથી ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે છે એટલે ઓક્સિજન બંધ તો કાર્બન અને આયોડિન બંધનું બનવું અને કાર્બન અને ઓક્સિજન બંધનું તૂટવું બંને પ્રક્રિયાઓ એક સાથે થતી જોવા મળે છે તો શું બનશે અહીંયા CH3I અને એની સાથે મળશે તમને ઇથેનોલ કેમ તો કે આયોડિન ઓછા અવકાશીય અવરોધ ધરાવતા આલ્કાઇલ સમૂહ ઉપર કેન્દ્રાનુરાગી હુમલો કરે છે અને શું થાય છે તો ત્યાંથી ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે છે કારણ કે એની ઉપર ધન વિજભાર છે એટલા માટે અહીંયા બનશે આલ્કાઇલ આયોડાઇડ અને CH3 CH2 હોય છે આમાં આપણે બીજું ઉદાહરણ જોઈએ હવે આમાં આપણે સીધી ઉપર લખીશું તો કે CH3 CH CH3 CH2O CH2 CH3 ઓકે ઇથાઇલ આઇસોબ્યુટાઇલ ઇથર તો સૌપ્રથમ પ્રોટોનેશન થશે પ્રોટોનેશન થયા બાદ જે આયોડિન માઇનસ છે એનો હુમલો થશે તો એ તમે જોઈ શકો છો એક બાજુ ઇથાઇલ અને એક બાજુ આઇસોબ્યુટાઇલ સમૂહ જોડાયેલું છે અહીંયા આઇસોબ્યુટાઇલ કરતા ઇથાઇલનો અવકાશીય અવરોધ ઓછો છે તો આયોડિન ક્યાં જોડાશે તો કે જે આયોડિનનો હુમલો છે એ આ કાર્બન પર થશે અને અહીંથી ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે તો અહીંયા આપણને મળશે CH3 CH2I અને બીજું મળશે આઇસોબ્યુટાઇલ આલ્કોહોલ તો એક વાત યાદ રાખજો કે જ્યારે એરાઇલ ઇથર હતું ત્યારે કયો બંધ તૂટતો હતો તો કે કાર્બન અને આલ્કાઇલ સમૂહ વચ્ચેનો પરંતુ જ્યારે ઓક્સિજનની સાથે પ્રાથમિક અથવા તો દ્વિતીય આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે અહીંયા તૃતીયકની વાત નથી ફક્ત કયા તો કે પ્રાથમિક અને દ્વિતીય તો જ્યારે પ્રાથમિક અને દ્વિતીય આલ્કાઇલ સમૂહ જોડાયેલા હોય છે ત્યારે શું જોવા મળે છે અહીંયા આપણને તો કે જે ઓછા કાર્બન છે અથવા તો જેનો અવકાશીય અવરોધ ઓછો છે એ આલ્કાઇલ સમૂહ કોની સાથે જાય છે તો કે આયોડિન સાથે જઈ અને આલ્કાઇલ આયોડાઇન બનાવે છે ઓકે શું બનાવશે આલ્કાઇલ આયોડિન તો અહીંયા આપણે બીજો કેસ જોયો કે જેમાં દ્વિતીય અને પ્રાથમિક આલ્કાઇલ સમૂહ હતા એના પછી ત્રીજો કેસ જોઈએ કે જેમાં તૃતીયક આલ્કાઇલ સમૂહ હાજર તો અહીંયા જો જો આપણે આ ઉદાહરણમાં કેસ નંબર 2 નો ઉપયોગ કરીએ એટલે કે SN2 પ્રમાણે જ્યારે પ્રક્રિયા કરાઈએ ત્યારે શું થાય છે તો કે ઓછા કાર્બન સાથે
आयोडीन अने वधारे कार्बन साथे हाइड्रोजन, तो कई निपज मळे छे आपणे, तो कि CH3 એટલે કે તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અને એની સાથે મળશે મિથાઇલ આયોડાઇડ. પરંતુ ઓક્સિજન ની સાથે તૃતીયક આલ્કાલી સમૂહ ધરાવતા જે ઇથર છે એ SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિને અનુસરતા નથી, પરંતુ એ કઈ ક્રિયાવિધિને અનુસરે છે? તો કે SN1. તો જ્યારે ઓક્સિજન ની સાથે ઓછામાં ઓછું એક તૃતીયક સમૂહ જોડાયેલો હોય છે એ વખતે SN2 નહીં કરતા કયા પ્રમાણે ક્રિયાવિધિ થાય છે? તો કે SN1 પ્રમાણે આપણને નિપજ મળે છે. તો આ ઉદાહરણ આપણે SN1 પ્રમાણે નિપજ લઈએ. તો SN1 ની જે ક્રિયાવિધિ છે એ કોને આધારિત છે? તો કે એમાં મધ્યસ્થીમાં રહેલા કાર્બોકેટાયનની સ્થિરતા ઉપર. તો જુઓ, અહીંયા આપણે આ કાર્બન બ્રેક કરીએ એટલે કે કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ, અને એકવાર આ કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ બ્રેક કરીએ તો એકમાં બનશે CH3+. અને જો આ બાજુ કરીએ તો અહીંયા તમને મળે છે તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાઇન. તો તમે જોઈ શકો છો કે મિથાઇલ કાર્બોકેટાઇન કરતા તૃતીયક બ્યુટાઇલ કાર્બોકેટાઇનની સ્થિરતા વધારે હોવાથી શું થાય છે અહીંયા? તો કે આ પ્રમાણની નિપજ મળે છે. તો ક્રિયાવિધિ કઈ રીતે થાય છે? તો કે ક્રિયાવિધિમાં પ્રથમ તબક્કામાં શું થશે SN1 માં? તો કે ઓક્સિજન અને કાર્બન વચ્ચેનો બંધ તૂટી અને વધારે સ્થાયી એવા તૃતીયક કાર્બોકેટાઇનનું નિર્માણ થાય છે. અને શું દૂર થાય છે? CH3O-. હવે આમાં આયોડિન નો હુમલો થવાથી શું મળે છે અહીંયા? તો કે CH3CCH3+ ઉપર આયોડિન નો હુમલો થવાથી તમને મળશે તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ, અને OCH3 પર H+ નો હુમલો થવાથી મળશે અહીંયા તમને મિથેન. ઓકે, તો આ કેસ એ બીજા નંબરના કેસ કરતા અલગ પડે છે. કેમ? તો કે તૃતીયક આલ્કાઇલ સમૂહ ધરાવતો ઇથર SN2 કરતા SN1 પ્રક્રિયા તરફ વધારે ક્રિયાશીલતા ધરાવે છે. માટે શું થશે અહીંયા? તો કે અહીંયા ફરજિયાત કયો બંધ તૂટશે? તૃતીયક આલ્કાઇલ સમૂહ અને ઓક્સિજન વચ્ચેનો, કારણ કે એમાં સૌથી વધારે સ્થાયી તૃતીયક કાર્બોકેટાયન બને છે, અને એની સાથે તૃતીયક આલ્કાઇલ હેલાઇડ મળે છે, એટલે કે તૃતીયક આલ્કાઇલ આયોડાઇડ, અને એ પ્રમાણેનો આલ્કોહોલ મળે છે. તો અહીંયા આપણે ત્રણે ત્રણ પ્રકારના કેસમાં આલ્કાઇલ સમૂહ પ્રમાણે HI સાથેની પ્રક્રિયાની નિપજ જોઈ. હવે આપણે એને એક ફ્લો ચાર્ટ સ્વરૂપે જોઈએ જેથી તમને એક્ઝામમાં સરળતાથી યાદ રહે. તો કે જુઓ, આપણે પહેલા તો લઈએ એરાઇલ આલ્કાઇલ ઇથર O અને R, તેમાં બંધ કયો તૂટશે? કે OR બંધ તૂટે. નિપજ તરીકે શું મળે? તો કે ફિનોલ. જો અહીંયા કોઈ પણ વિસ્થાપન સમૂહ નથી તો શું મળશે? ફિનોલ. અને બીજું મળશે આલ્કાઇલ આયોડાઇડ. કેસ નંબર 2, ROR-, જ્યાં આર અથવા તો R- તમે શું લઈ શકો? તો કે દ્વિતીયક અથવા તો પ્રાથમિક આલ્કાઇલ સમૂહ. તો એ વખતે કયો બંધ તૂટે છે? તો કે ઓછો અવકાશીય અવરોધ
धरावता आल्काइल अने ऑक्सीजन वच्चे बराबर क्यों बंध तूटे छे तो के ओछा आल्काइल ओछा अवकाशीय अणु धरावतो आल्काइल कार्बन एटले के आल्काइल समूह अने ऑक्सीजन साथेनो बंध तूटे छे एमां निपज तो बंने मां शुं मळवानी छे आल्काइल आयोडाइड अने आल्कोहोल मळशे पण जे आल्काइल हेलाइड मळशे ए कई मळशे तो के ओछा कार्बन अथवा ओछा अवकाशीय अणु वाला आल्काइल ग्रुप प्रमाणे અને કેસ નંબર 3 છે એમાં આર ઓ આડેશ જ્યાં આર અથવા તો આડેશ બરાબર તૃતીયક આલ્કાઇલ સમૂહ બંને હોય તો બંનેમાંથી જે સ્થાયી કાર્બોકેટાયન બને એ અને જો એક જ આલ્કાઇલ તૃતીયક હોય તો એમાંથી ફરજિયાત તૃતીયક વાળું તૂટશે એમાં બંધ કયો તૂટશે તો કે એમાં જે બંધ તૂટે છે એ તૃતીયક આલ્કાઇલ સમૂહ અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટે છે અને નિપજ તરીકે શું મળે છે તમને તો કે તૃતીયક આલ્કાઇલ આયોડાઇડ તો આના પરથી તમે HI સાથેની કોઈ પણ ઇથરની પ્રક્રિયા તમે સરળતાથી લખી શકો છો કે જેમાં આલ્કાઇલ એરલ ઇથર પછી પ્રાથમિક અને દ્વિતીયક સમૂહ ધરાવતા ઇથર અને ફરજિયાત એક જ અથવા બે તૃતીયક સમૂહ ધરાવતા ઇથર તો અહીંયા ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન ઓક્સિજન બંધ તૂટવાની પ્રક્રિયાઓ પૂરી થાય છે ઓકે તો અહીંયા આપણું આલ્કોહોલ ફિનોલ ઇથર ચક્ર અહીંયા કમ્પ્લીટ થાય છે બધા વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ